હેલો વિદ્યાર્થી મિત્રો મ્યુઝ યુટ્યુબ ચેનલમાં આપનું ફરીથી સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં આઈયુડીએસ વિશે માહિતી લીધી હતી કે આઈયુડીએસ એટલે ઇન્ટ્રાયુટેરિયન ડિવાઈસ બરાબર જેને આપણે ગર્ભાશયમાં લગાવવામાં આવે છે સ્ત્રીમાં આ ગર્ભનિરોધક પદ્ધતિનો ઉપયોગ ફક્ત સ્ત્રીમાં જ થાય છે પુરુષમાં આનો ઉપયોગ થતો નથી આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે સ્ત્રીના ગર્ભાશયમાં આ પદ્ધતિ લગાવવાથી આ જે ટેકનિકની જે આપણે આઈઓડીએસ કહીએ છીએ લગાવવાથી એની અસરને કારણે શુક્રકોષનો નાશ થાય છે જે અંડકોષનું ફલન કરી શકતો નથી બરાબર એમાં આપણે આકૃતિમાં પણ જોયું હતું કે કોપર્ટી ઉપરાંત અહીંયા આપણે આકૃતિ આપેલી છે એ આરોપણની છે આરોપણ એટલે લગાવવું બરાબર એમાંથી ઘણા બધા આપણા ઉદાહરણ જોયા હતા આઈયુડીએસના બે પ્રકાર બિનૌષધિય આઈડીએસ અને અંતઃસ્ત્રાવ મુક્ત કરતા આયુડીએસ એમાં ઘણા પ્રકાર જોયા હતા એમાંની બે આકૃતિ આપેલી છે કોપરટી અને એક આરોપણ કરવા માટેની ઘટક આપેલો છે આ આરોપણ કયો કે કોપરટી કયો એને ક્યાં લગાવવામાં આવે તો કે ગર્ભાશયમાં લગાવવામાં આવે એની અસરને કારણે શુક્રકોષનું ભક્ષણ થઈ જાય શુક્રકોષની ચલિતતામાં ઘટાડો આવે શુક્રકોષની ફલન ક્ષમતામાં ઘટાડો આવે જેથી કરી એને અંડકોષનું ફલન કરી શકતા નથી બરાબર એના બે પ્રકારની આપણે વાત કરી દીધી એમાં ઉદાહરણ પણ આપણે જોયા હતા વિદ્યાર્થી મિત્રો અને એની અસરની કે આયુડીએસ ગર્ભાશયમાં જે લગાવવામાં આવે છે જેનું આરોપણ કરવામાં આવે છે એ ની શું અસર થાય એના કારણે આપણે ગર્ભધારણ અટકાવી શકાય આપણે લાસ્ટ લેક્ચરમાં ડિટેલમાં આપણે વાત કરી લીધી હતી બરાબર તો આ એક આયુડીએસ એક ગર્ભનિરોધક પદ્ધતિ જ છે ગર્ભધારણ અટકાવવા માટેની પદ્ધતિ જ છે જેમાં આપણે ભૌતિક જોઈએ રાસાયણિક જોઈએ એવી રીતના આયુડીએસ પણ એક ગર્ભ નિરોધક પદ્ધતિ છે બરાબર અને એ ઘણી સ્ત્રી માટે એક આદર્શ ગર્ભનિરોધક પદ્ધતિ છે બરાબર કે જે ગર્ભધારણ અટકાવવામાં ઘણી બધી ઉપયોગી છે બરાબર હવે આપણે આજના લેક્ચરમાં જોવાનું છે કે જે ગર્ભ નિરોધકની અંતિમ પદ્ધતિ ગર્ભ નિરોધકની અંતિમ પદ્ધતિ કે જેના દ્વારા તમે કોઈ પણ પદ્ધતિ રહી એમાં ખાસ કરીને છેલ્લી એવી પદ્ધતિ આપણે જોઈએ બરાબર કે જે એકદમ સફળ હોય સો ટકા સફળ હોય બરાબર આપણે ભૌતિક જોઈ રાસાયણિક જોઈ આઈડીએસ જોયું હવે અંતિમ એવી એક પદ્ધતિ જોવાની છે કે જેમાં સફળતાના સો સો ટકા ચાન્સ હોય બરાબર કે એ પદ્ધતિ પ્રમાણે જો અનુસરવામાં આવે તો સો સો ટકા ગર્ભધારણ અટકાવી શકાય આઈયુડીએસમાં પણ આમ જોવા જઈએ તો એમાં ગર્ભધારણ અટકાવવાના ચાન્સ ઘણા બધા છે નવાણું પોઈન્ટ નવ ટકા જેવા ચાન્સ છે ભાગ્યે જ ક્યારેક આઈયુડીએસ લગાવવામાં કોઈ પ્રોબ્લેમ રહી ગયો હોય કોઈ સ્ત્રીમાં કિરેક જ એવો કેસ બને બરાબર વિશ્વમાં ક્યારેક જ એકાદો એવો કેસ આવે કે જેમાં આઈડીએસ જો પ્રોપરલી લગાવેલું ન હોય ગર્ભાશયમાં તો એ ગર્ભધારણ અટકાવી શકે નહીં બરાબર પરંતુ આમાં પણ ચાન્સ નવ્વાણું ટકાથી પણ વધારે છે આઈડીએસમાં પણ એ સો ટકા ચાન્સ એટલે કે અંતિમ પદ્ધતિ એવી કઈ છે કે જેના દ્વારા ગર્ભધારણ અટકાવી શકાય તો એના વિશે આપણે આજના લેક્ચરમાં જોવાનું છે તો વંધ્યીકરણ પદ્ધતિ આ વંધ્યીકરણ પદ્ધતિ જે આપણે કહીએ છીએ વંધ્યીકરણ પદ્ધતિ આ પદ્ધતિમાં આપણે સોય સો ટકા ગર્ભધારણ અટકાવી શકાય બરાબર વંધ્યીકરણ પદ્ધતિની આકૃતિ સહિત આપણે વર્ણન કરવાનું છે એ આકૃતિ સહિત આપણે માહિતી લેવાની છે બરાબર એ આકૃતિમાં આપણે આગળ આગળ જોતા જઈશું કે વનજયીકરણ એટલે શું અને આ પદ્ધતિ પુરુષ અને સ્ત્રી બંને માટે ઉપયોગી છે બરાબર જેમ આયુડીએસ ફક્ત સ્ત્રી માટે હતું એવી જ રીતના વનજ્યીકરણ ટીવી ફક્ત સ્ત્રી માટે નથી પણ પુરુષ માટે પણ પુરુષ પણ વંધ્યીકરણ કરી શકે અને સ્ત્રી પણ વન્યીકરણ કરી શકે જેથી કરીને ગર્ભધારણ ફલણની ક્રિયા અટકાવી શકાય બરાબર તો હવે આપણે આગળ વધી એમાં જોતા જઈએ વાડકાપ પદ્ધતિઓને વંજીકરણ કહેવામાં આવે વાડકાપ પદ્ધતિઓને વાડકાપ એટલે કે ઓપરેશનની પદ્ધતિને આપણે અવંઘ્યીકરણ કહેવામાં આવે બરાબર વંધ્યત્વ એટલે આપણે શું તો કે જે વંધ્યત્વ એટલે કે જે વ્યક્તિ સંતતીને જન્મ આપવા માટે સક્ષમ ન હોય એવી વ્યક્તિને શું કહેવામાં આવે વંધ્ય વ્યક્તિ કહેવામાં આવે અને આપણે આર્ટિફિશિયલી કૃત્રિમ રીતે જ વ્યક્તિને વંધ્ય બનાવવામાં આવે બરાબર જેથી કરીને એ ભવિષ્યમાં સંતતિને જન્મ આપી શકે નહીં બરાબર કેમ કે એને ખુદ જ નક્કી કરેલું હોય કે હવે મારે બે બાળકને જન્મ આપી દીધો છે તો હવે મારે સંતતિને જન્મ નથી આપવો બરાબર તો એવી કઈ પદ્ધતિ અપનાવવામાં આવે જેથી કરીને આખી લાઈફ ટાઈમ ક્યારે પણ એ જન્મ આપી શકે નહીં તો એના માટે ખાસ વાંધ્યીકરણ પદ્ધતિ રહી અપનાવવામાં આવે છે બરાબર જેથી કરીને એ બાળકને જન્મ આપી શકે નહીં બરાબર તો વાટઘા પદ્ધતિઓને વંધ્યીકરણ પદ્ધતિ કહે છે આ પદ્ધતિ સ્ત્રી પુરુષમાં ગર્ભધારણ રોકવાના અંતિમ ઉપાય તરીકે માનવામાં આવે છે બરાબર આ પદ્ધતિમાં સ્ત્રી પુરુષમાં ગર્ભધારણ રોકવાના અંતિમ ઉપાય તરીકે અપનાવવામાં આવે છે બરાબર એટલે મેં તમને કીધું કે અંતિમ ઉપાય અંતિમ ઉપાય એટલે કે એવી પદ્ધતિ કે જે સો એ સો ટકા સફળ હોય બરાબર ગર્ભધારણ રોકવા માટે અને સ્ત્રી અને પુરુષમાં બંનેમાં જે ગર્ભધારણ રોકવા માટે ઉપયોગી હોય એવી અંતિમ પદ્ધતિ કઈ છે તો કે વાટકા પદ્ધતિ જેને આપણે વર્ધ્યીકરણ તરીકે ઓળખવામાં આવે છે હવે આનો મુખ્ય સિદ્ધાંત શું છે એ આપણે વાત કરી તો કે આના દ્વારા જનન કોષનું વહન અટકાવી ગર્ભસ્થાપનને રોકાય છે જનન કોષનું વહન જનન કોષ એટલે કે શુક્રકોષ અને અંડકોષ મેં તમને પહેલાં જ વાત કરી દીધી કે શુક્રકોષ યોનિમાર્ગમાં માર્ગમાં ઠલવાય અહીંયાથી એનું વહન થઈને ક્યાં જાય ગર્ભાશયમાં ને ગર્ભાશયમાંથી યોનિમાર્ગમાં માર્ગમાં જાય બરાબર આ સોરી ગર્ભાશયમાંથી આપણે અંડવાહિનીમાં જાય બરાબર આ એનો માર્ગ છે ફરીથી માર્ગ બોલું છું સ્ત્રીના જે પ્રજનન તંત્રમાં યોનિમાર્ગમાં જે આપણે શુક્રકોષ ઠલવાય એનું વહન ક્યાં થાય તો કે યોનિમાર્ગમાં થઈને ગર્ભાશય ને ગર્ભાશયમાં થઈને અંડવાહિનીમાં બરાબર પરંતુ એક તમને વાત એ પણ કહી દઉં કે શુક્રકોષ પુરુષોમાં વહન ક્યાંથી થાય તો કે પુરુષોમાં શુક્રકોષ બને ક્યાંથી તો કે શુક્રપિંડમાં શુક્રપિંડમાંથી બન્યા બાદ એનું વહન ક્યાં થાય તો કે શુક્રવાહિનીમાં એનું વહન થઈને શુક્રવાહિની આગળ જતાં ક્યાં ખુલે તો કે આગળ જઈને એ શુક્રાશય મારફતે આગળ વધીને શિષ્ણનો જે આગળનો ભાગ રહ્યો જેને મૂત્રજનન માર્ગ કહેવામાં આવે છે એના દ્વારા યોની માર્ગમાં બરાબર આ એક વાત યાદ રાખજો શુક્રકોષ બની ગયા બાદ પુરુષોમાં એનો વહનનો માર્ગ કયો છે તો કે શુક્રવાહિની એનો મુખ્ય વહનનો માર્ગ છે બરાબર અને માદાશ્રીમાં પણ આપણે વાત કરતા હોય સ્ત્રીમાં બરાબર એમાં પણ અંડકોષ કઈ જગ્યાએ બને તો કે અંડપિંડમાં અંડપિંડમાંથી એનું વહન ક્યાં થાય અંડવાહિનીમાં અને અંડવાહિનીમાંથી એનું વહન ક્યાં થાય તો કે ગર્ભાશયમાં અને ગર્ભાશયમાંથી એનું વહન પછી અહીંયા એનું સ્થાપન થશે એનું આગળ જતાં વહન થશે નહીં બરાબર તો હવે આગળ વધીએ આપણે આ તમને એની જનનકોષના વહનનો માર્ગ કીધો બરાબર અને આ તમારે ક્યાં આ પ્રશ્નમાં લખવાનો નથી પણ વહનનો માર્ગ યાદ હોય તો તમને ખબર પડી જાય કે આપણે વહન અટકાવવાનું છે જનનકોષનું વહન અટકાવો તો જ શુક્રકોષ અને અંડકોષ ભેગા ન થાય બરાબર એનું વહન અટકી જાય તો અને એનું વહન અટકી જાય તો પછી બંને ભેગા ન થાય તો ફલનની ક્રિયા અટકાવી શકાય તો આગળ વધી સૌ પ્રથમ આપણે વાત કરી વંજીયકરણ પુરુષમાં પુરુષમાં કઈ રીતના વંજયીકરણ કરવામાં આવે અને પુરુષમાં જે વંજીયકરણ કરવામાં આવે એને કહેવામાં આવે પુરુષ નસબંધી આ તમે શબ્દ સાંભળો હશે નસબંધી બરાબર નસબંધી શબ્દ એટલે શું તો કે વંજીયકરણ કરવાની પદ્ધતિને નસબંધી કહેવામાં આવે બરાબર જેથી કરીને આગળ સંતતિને જન્મ આપી શકે નહીં બરાબર એટલે પુરુષમાં જે વંજીકરણ કરવામાં આવે એને પુરુષ નસબંધી કહેવામાં આવે છે બરાબર નરમાં વંધીકરણની પ્રક્રિયાને પુરુષ નસબંધી કહેવામાં આવે નરમાં જે વંધીકરણની પ્રક્રિયા જે આપણે કહીએ છીએ એને શું કહેવામાં આવે પુરુષ નસબંધી હવે ખાસ ધ્યાન આપજો પુરુષ નસબંધીમાં શુક્રવાહિનીના નાના ભાગને દૂર કરવો અથવા વૃષણકોથળી ઉપરનો નાનો કાપો મૂકીને બાંધવામાં આવે છે બરાબર હવે અહીં આકૃતિમાં આપણે જોઈ તો કે આ ભાગરીઓ શુક્રવાહિની છે આ ભાગરીઓ શું છે શુક્રવાહિની હવે વંધ્યીકરણની પ્રક્રિયામાં જુઓ શુક્રવાહિનીને અહીંયાથી કાપીને બંને છેડાને શું કરી દેવામાં આવે બાંધી દેવામાં આવે છે બંને છેડાને આપણે શું કરી દેવામાં આવે છે બાંધી દેવામાં આવે છે આ બંને છેડા છે અહીંયાથી કાપો લગાવીને બરાબર શુક્રવાહિનીને બંને બાજુ બ્લોક કરી દેવામાં આવે છે બાંધી દેવામાં આવે છે એટલે અહીંયાથી જે શુક્રકોષ બને છે બરાબર શુક્રપિંડમાં અહીંયા શુક્રકોષ બને છે એ શુક્રકોષનું વહન આગળ થશે પણ અહીંયાથી અટકી જશે અહીંયાથી એનું વહન થશે નહીં બરાબર કેમ કે અહીંયાથી તો આપણે શુક્રવાહિની કાપી નાખી છે કાપીને એને બ્લોક કરી નાખી છે બરાબર અને શુક્રકોષ શુક્રવાહિનીમાં વહન થઈને મૂત્રજનન માર્ગ જે આપણે કહીએ છીએ મૂત્રજનન માર્ગ બરાબર આ મૂત્રજનન માર્ગ છે આ ભાગ દ્વારા બહાર નીકળીને યોની માર્ગમાં ઠલવાય પરંતુ હવે એનો આપણે જે વહન થવાનો માર્ગ હતો બરાબર જે શુક્રપિંડમાંથી વહન થઈને આ રીતના શુક્રપિંડમાંથી વહન થઈને આ ભાગ સુધી પહોંચતા હતા બરાબર જે શિષ્ણનો આગળનો ભાગ કહીએ છીએ પરંતુ અહીંયા અંડવાહિનીને કટ લગાવીને આપણે કાપી નાખીએ છીએ અને બંને છેડા અહીંયા બ્લોક કરી દીધા છે તો શુક્રકોષનું વહન આગળની તરફ શુક્રવાહિનીમાં થશે નહીં એટલે શુક્રકોષ શુક્રવાહિનીમાં ન આવે તો શિષ્ણ મારફતે જે આપણે યોની માર્ગમાં શુક્રકોષ ઠલવાતા હતા એ શુક્રકોષ આવશે નહીં શુક્રકોષ જ ન આવે યોની માર્ગમાં તો પછી શુક્રકોષની ગેરહાજરીમાં અંડકોષનું કોઈ ફલન કરી શકશે નહીં બરાબર તો આ પદ્ધતિમાં બંને બાજુની બંને બાજુની જે આપણે કહીએ છીએ બંને બાજુની શુક્રવાહીનીને એના ઉપર કાપો લગાવીને બરાબર કટ કરી દેવામાં આવે અને બંને છેડાને બાંધી દેવામાં આવે કટ કરીને અહીંયાથી બંને છેડાને બાંધી દેવામાં આવે છે જેથી કરીને શુક શુક્રકોષ જે શુક્રપિંડમાંથી બનીને આગળ વહન થાય છે એ વહન થઈને બરાબર આગળની તરફ વધે નહીં આગળ એ વહન થશે પણ અહીંયા કાપો મારીને બ્લોક કરેલી છે શુક્રવાહિનીને બાંધી દીધી છે એટલે શુક્રકોષનું આગળની તરફ વહન નહીં થાય તો શુક્રકોષ યોની માર્ગમાં ઠલવાશે નહીં બરાબર યોની માર્ગમાં શુક્રકોષ ન આવે તો પછી અંડકોષનું ફલન થશે નહીં બરાબર તો આથી પુરુષમાં વિદ્યાર્થી મિત્રો નસબંધી કે જેના દ્વારા પુરુષ વંજ્યયીકરણ પદ્ધતિ અપનાવવામાં આવે છે પુરુષ વંજ્યયીકરણ કરવામાં આવે છે પુરુષ નસબંધી દ્વારા બરાબર અને એના દ્વારા ગર્ભધારણ અટકાવી શકાય એટલે યાદ રાખજો પુરુષમાં નસબંધીમાં શુક્રવાહિનીના નાના ભાગને દૂર કરવો દૂર કરવો બરાબર અથવા કાપો મૂકીને બંને બાજુનો જે ભાગ રહ્યો બરાબર એને કાપીને બાંધી દેવામાં આવે છે એટલે શુક્રવાહિની અહીંયાથી શું થઈ ગઈ બ્લોક થઈ ગઈ બરાબર ત્યાંથી શુક્રકોષ આગળ વધી શકશે નહીં અને શુક્રકોષ ત્યાંથી આગળ ન વધે તો પછી આગળ શિશ્ન મારફતે જે મૂત્રજનન માર્ગ ખુલે છે એમાં શુક્રકોષ આવશે નહીં અને શિશ્નમાં જે મૂત્રજનન માર્ગમાં શુક્રકોષ નહીં આવે તો પછી યોની માર્ગમાં ઠલવાશે પણ નહીં યોની માર્ગમાં શુક્રકોષ ન ઠલવાય તો પછી અંડકોષનું ફલન થશે નહીં બરાબર તો આ હતું આપણે પુરુષોમાં કરવામાં આવતી નસબંધી જેની ઇંગ્લિશમાં વાસેકટોમી કહેવામાં આવે યાદ રાખજો ઇંગ્લિશ શબ્દને લઈને પ્રશ્ન પણ પૂછીએ હવે વાસેક ટોમી વિશે જણાવો વાસેક ટોમી એટલે તમને આમ ખબર હોય પુરુષ નસબંધી પણ એક્ઝામમાં તમને યાદ ન આવતું હોય તમને એમ થાય કે વાસેક ટોમી શું હશે વાસેક ટોમીને ગુજરાતીમાં પુરુષ નસબંધી કહેવામાં આવે અથવા પુરુષ વંધ્યીકરણ કહેવામાં આવે તો પુરુષ વંધીકરણમાં ખાસ તમારે એક પોઈન્ટ યાદ રાખવાનું શુક્રવાહિની કાપીને બંને છેડા બાંધી દેવામાં આવે બ્લોક કરવામાં આવે જેથી કરીને શુક્રપિંડમાંથી જે શુક્રકોષ બને છે એનું વહન આગળની તરફ થતું નથી એનું વહન અટકાવી દેવામાં આવે જેથી કરી શુક્રકોષ મૂત્રજનન માર્ગ મારફતે યોની માર્ગમાં પ્રવેશી શકતા નથી બરાબર અને યોની માર્ગમાં શુક્રકોષ ન આવે તો પછી એને અંડકોષને શુક્રકોષ જ ન મળે અને અંડકોષને શુક્રકોષ ન મળે તો અંડકોષનું ફલન થતું નથી બરાબર હવે આપણે વાત કરી સ્ત્રી નસબંધીની સ્ત્રીમાં પણ આવી જ રીતના કરવામાં આવે છે બરાબર જો જોઈએ આપણે સ્ત્રી નસબંધીને ઇંગ્લિશમાં ટ્યુબેક ટોમી કહેવામાં આવે શું કહેવામાં આવે ટ્યુબેક ટોમી સ્ત્રી નસબંધી સ્ત્રી વંધ્યીકરણ જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે ટ્યુબેક ટોમી અહીંયા આપણે ઇંગ્લિશ શબ્દ આપેલો છે ટ્યુબેકટોમી સ્ત્રી નસબંધી સ્ત્રીઓમાં વંધ્યીકરણની પ્રક્રિયાને સ્ત્રી નસબંધી કહેવામાં આવે છે અંડવાહિનીનો નાનો ભાગ દૂર કરાય છે અને ઉદરમાં કયોની દ્વારા નાનો કાપો મૂકીને બાંધવામાં આવે છે બરાબર અહીંયા આપણે જોઈ શકો કે અંડવાહિનીને કાપીને બરાબર એના બંને છેડા બાંધી દેવામાં આવે છે બ્લોક કરી દેવામાં આવે છે જે રીતના આપણે પુરુષમાં શુક્રવાહિનીને કાપીને બંને છેડા બ્લોક કરી દેતા હતા સેમ એજ રીતના સ્ત્રીમાં પણ અંડવાહિનીના અંડવાહિની ઉપર કટ લગાવીને અંડવાહિની કાપીને એના બંને છેડા શું કરી દેવામાં આવે છે બ્લોક કરી દેવામાં આવે છે બરાબર અને આ ટેકનિક માટે આ નસબંધી કરવા માટે ખાસ નિષ્ણાત ડૉક્ટર હોય જે નસબંધી કરતા હોય બરાબર અને એના દ્વારા જ નસબંધીની પ્રક્રિયા થાય નસબંધી આખા લાઇફ ટાઈમમાં એક જ વખત કરવાની હોય અને ક્યારે જ્યારે ફાઇનલ જ હોય કે હવે સંતતિ બે બાળકને જન્મ આપી દીધો હવે સંતતિની જરૂર નથી બરાબર ભવિષ્યમાં પણ ક્યારેય જરૂર નથી તો પછી એ યુગલ એમાંથી સ્ત્રી પુરુષ નસબંધી કરાવી શકે બરાબર તો આગળ વધી આવે આકૃતિમાં આપણે જોઈ પહેલાં અંડવાહિની અહીંયા દેખાડેલી છે બરાબર અંડવાહિની જે ગર્ભાશય પાસે ત્યાંથી નીકળતી હોય બરાબર આપણે આ અંડપિન છે અંડપિનમાંથી આગળ જઈને અંડવાહિની ક્યાં મળે તો કે ગર્ભાશયને મળે બરાબર અને ગર્ભાશય પાસે અહીંયા અંડવાહિની કાપી દેવામાં આવે કાપવામાં આવે બરાબર અને કાપીને એના બંને છેડા શું કરી દેવામાં આવે બાંધી દેવામાં આવે બરાબર હવે અહીંયા આપણે અંડવાહિનીને કાપીને બાંધી દઈએ છીએ તો આ અંડપીંડમાંથી જે અંડકોષ બનતા હોય એનું વહન ગર્ભાશય સુધી થશે નહીં બરાબર અથવા ગર્ભાશયમાં જે શુક્રકોષ આવશે એનું વહન અંડવાહિની સુધી થશે નહીં બરાબર એટલે શુક્રકોષ ગર્ભાશયમાં આવશે ગર્ભાશયથી આગળ જે આ ભાગ કહીએ છીએ આપણે ગર્ભાશયથી શુક્રકોષ આગળ બરાબર અહીંયાથી આગળ જઈ શકશે નહીં અને શુક્રકોષ અંડવાહિનીમાં ન આવે ગર્ભાશયથી આગળ વધીને અંડવાહિનીમાં ન આવે તો અંડવાહિનીમાં અંડકોષો એનું ફલન કોઈ કરી શકે નહીં અને ન આવવાનું કારણ કેમ કે અહીંયાથી આપણે અંડવાહિની કટ કરીને અને બંને છેડા બાંધી દીધા છે જેથી કરીને ગર્ભાશયથી આગળ શુક્રકોષનું વહન થઈ શકતું નથી અને શુક્રકોષ ગર્ભાશયથી આગળ વધીને અંડવાહિનીમાં ન આવે તો અંડવાહિનીમાં રહેલા અંડકોષનું ફલન થશે નહીં બરાબર તો આ જે ટેકનિક રહી સ્ત્રીમાં અપનાવવામાં આવે છે સ્ત્રીમાં અંડવાહિની કટ કરીને બ્લોક કરવામાં આવે છે અને એના દ્વારા નસબંધી થાય છે બરાબર અને પુરુષમાં શુક્રવાહિની કટ કરીને એના છેડા બાંધી દેવામાં આવે છે અને એના દ્વારા નસબંધી થાય છે બરાબર હવે આપણે આગળ વધીએ તો સ્ત્રીઓમાં વધીકરણની પ્રક્રિયાને સ્ત્રી નસબંધી કહેવામાં આવે છે અંડવાહિની નાનો ભાગ દૂર કરાય છે અંડવાહિનીનો નાનો ભાગ કટ કરીને દૂર કરી દેવામાં આવે છે અને ઉધરમાગ યોનિ દ્વારા નાનો કાપો મૂકી બાંધ બાંધી દેવામાં આવે છે બરાબર ઉધરમાક યોનિ દ્વારા નાનો કાપો મૂકી બાંધવામાં આવે છે એટલે અંડવાહિની જે ઉદર ભાગમાં આવેલી હોય અથવા યોની માર્ગ પાસે જે ઉદરવાહી યોની માર્ગ આપણે કહીએ છીએ એ પાસે અંડવાહિની આવેલી હોય બરાબર એ અંડવાહિનીમાં નાનો કાપો મૂકીને ત્યાં એને બાંધી દેવામાં આવે છે બરાબર એટલે અંડવાહિની ઉપર કાપો મૂકવામાં આવે છે યાદ રાખજો કયા ભાગ ઉપર કાપો મૂકવામાં આવે છે તો કે અંડવાહિની ઉપર અને અંડવાહિનીનો કયો ભાગ તો કે ગર્ભાશય ઉદર પાસે જે ભાગ આવેલો હોય એ જગ્યાએ કાપો લગાવીને બરાબર બંને બાજુની અંડવાહિનીને બંને બાજુની કોઈ એક બાજુની નહીં બંને બાજુની અંડવાહિનીને કાપો લગાવીને બાંધી દેવામાં આવે છે બ્લોક કરી દેવામાં આવે છે બરાબર જે રીતના પુરુષમાં આપણે બંને બાજુની શુક્રવાહિનીને કટ કરીને બ એને બ્લોક કરી દેતા હતા બાંધી દેતા હતા એ જ રીતના એ બંને બાજુની અંડવાહિની હોય એને કટ કરીને બરાબર એને બ્લોક કરી દેવામાં આવે જેથી કરીને શુક્રકોષ અને અંડકોષનું જે વહન થાય છે એ વહન અટકાવી શકાય બરાબર તો આ હતું વિદ્યાર્થી મિત્રો સ્ત્રી નસબંધી જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ટ્યુબેક ટોમી તરીકે ઓળખવામાં આવે છે બરાબર હવે અહીંયાથી આપણે આગળ વધી આ પદ્ધતિ રહી સો ટકા અસરકારક છે મેં તમને વાત કરી હતી કે આ અંતિમ પદ્ધતિ છે સો સો ટકા આમાં ગર્ભધારણ અટકાવી શકાય સો ટકા અસરકારક છે બરાબર પણ પુનઃસ્થાપિતતા ઘણી ઓછી છે પણ પુનઃસ્થાપિતતા ઘણી ઓછી છે પુનઃસ્થાપિતતા એટલે શું તો કે વિદ્યાર્થી મિત્રો માની લો કોઈ વ્યક્તિએ નસબંધી કરાવી અને દસ વર્ષ બાદ એને ઈચ્છા થઈ કે હવે મારે બાળકને જન્મ આપવો છે તો એ ડૉક્ટર પાસે જાય ડૉક્ટરને એક મેં નસબંધી કરાવેલી છે અને હવે મને ઈચ્છા થઈ છે કે બાળકને જન્મ આપવો છે તો ડૉક્ટર એને કહેશે કે આમાં ચાન્સ ઓછા છે બરાબર કેમ કે એને નસબંધી કરેલી હોય અને નસબંધી કરેલી હોય દસ વર્ષ બાદ પણ બાળકને જન્મ આપવો હોય બરાબર તો શું કરશે ડૉક્ટર જ્યાં નસબંધી કરેલી છે બરાબર અહીંયા નસબંધી આ નસની જે બ્લોક કરેલી છે શુક્રવાહિની શુક્રવાહિનીના છેડા એ ખોલી નાખશે અને બંને છેડાને શું કરી દેશે જોઈન્ટ કરી દેશે બંને છેડાને જોઈન્ટ કરી દેશે એટલે હવે શુક્રકોષ જે અંડ શુક્રકોષ જે શુક્રપિંડમાંથી બને છે એનું વહન ક્યાં થશે અંડવાહિનીમાં થઈને શિષ્ણમાં મૂત્રજનન માર્ગ દ્વારા વહન થઈને પાછું આગળ જે અગાઉ નસબંધી પહેલાં જે રીતના વહન થતું હતું એ જ રીતના વહન થશે બરાબર પણ આમાં ચાન્સ બહુ ઓછા છે બરાબર કે પાછું પહેલાં જેવું જે નસ રહી જે શુક્રવાહીની પહેલાં જેવી થઈ જાય એમાં ચાન્સ ઓછા છે બરાબર એટલે એમ કીધું એ પુનઃસ્થાપિતતા ઓછી છે એટલે કે ફરીથી તમારે બાળક ધારણ કરવું નસબંધી કર્યાના અમુક સમય બાદ ફરીથી બાળક ધારણ કરવું હોય તો એમાં ચાન્સ રે ઓછા કેમ કેમકે આપણે જે નસ હતી સળંગ હતી જે શુક્રવાહિની હતી સળંગ હતી એને કટ કરીને આપણે છેડા બંધ કરી દીધા અમુક સમય બાદ અમુક સમય સુધી બરાબર હવે અમુક સમય બાદ પાછા એ છેડા તમે જોડો તો એ સાંધો રહી જવાનો એ સાંધાને કારણે બરાબર શુક્રકોષના વહનમાં ખલેલ ઉત્પન્ન થાય અહીંયા જે આપણે પાછી શુક્રવાહિની જોડી દઈએ છીએ છેડા ખોલીને એના કારણે એમાં સાંધો રહી જશે અને સાંધાને કારણે શુક્રકોષના વહનમાં ખલેલ ઉત્પન્ન થાય અને એના કારણે ગર્ભધારણના ચાન્સ એ ઘટી જાય બરાબર એટલે પુનઃસ્થાપિતતા રહી કેવી હશે ઓછી છે બરાબર એટલે નક્કી નથી ફાઇનલ ન હોય કે તમે નસબંધી કરાવીને પછી પાછું ઓપરેશન કરીને નસ જોડી દો શુક્રવાહીની પાછી જોડી દો કે અંડવાહિની પાછી જોડી દો તો ગર્ભધારણ થશે જ એ ફાઇનલ ન હોય બરાબર કેમ કે એકવાર તમે નસબંધી કરાવો બરાબર અંડવાહિની કે શુક્રવાહિનીમાં અને એ નસબંધી પછી ફરીથી પાછું ગર્ભધારણ કરવું હોય તો એ નસ જે આપણે અંડવાહિની કે શુક્રવાહિની કંઈના છેડા ખોલીને જોઈન્ટ કરી તો એમાં સાંધો રહે જ જવાનો અને એ સાંધાને કારણે શુક્રકોષ કે અંડકોષમાં એના વહનમાં ખલેલ ઉત્પન્ન થાય બરાબર એટલે પહેલાં જેવું તો જે આપણે સળંગ અંડવાહિની કે સળંગ શુક્રવાહિની હતી એવી તો થશે જ નહીં એમાં વચ્ચે સાંધો રહી જશે બરાબર એટલે એમ કહેવામાં આવ્યું છે કે પુનઃસ્થાપિતતા ઘણી ઓછી છે પુનઃસ્થાપિતતા એટલે કે પાછું તમારે દસ વર્ષ કે પંદર વર્ષ બાદ નસબંધી કરાવવાના દસ વર્ષ કે પંદર વર્ષ બાદ બાળક ધારણ કરવાની ઈચ્છા થઈ તો પાછું ઓપરેશન કરાવીને નસ જોડી દ્યો તમે શુક્રવાહિની કે જોડી દ્યો તો જોડ્યા પછી ફાઇનલ નથી કે ગર્ભ ધારણ કરી જ શકે પણ એ ચાન્સ ઓછા ઈ થઈ શકે અથવા ન પણ થઈ શકે બરાબર કેમ કે એ શુક્રવાહિની અને અંડવાહિનીમાં સાંધો રહેવાને કારણે અંડપિંડ અન્ડપિંડમાંથી જે અંડકોષ ઉત્પન્ન થાય છે અને શુક્રપિંડમાંથી શુક્રકોષ ઉત્પન્ન થાય છે એના વહનમાં એ સાંધાને કારણે ખલેલ ઉત્પન્ન થશે બરાબર એટલે આમાં એ પુનઃસ્થાપિતતા જે આપણે કહીએ પુનઃસ્થાપિતતા એટલે કે પહેલાં જેવું થવાની એ કેવા હોય ઓછા હોય બરાબર એટલે મેં તમને પહેલાં જ કીધું કે ફાઇનલ હવે કોઈને કોઈ સ્ત્રી પુરુષોએ ફાઇનલ એને સંતતિ ન જ જોઈતી હોય ફાઇનલ એને સંતતિ હવે ન જ જોઈતી હોય ભવિષ્યમાં પણ ક્યારે તો નસબંધી કરાવાય પછી દસ વર્ષ પછી એમ લાગે કે ન સંતતીની જરૂર છે તો પછી એમાં ચાન્સ એ ઘણા બધા ઘટી જશે કેમકે નસબંધી કરાવેલી હોય ને પાછું તમે એ ન અંડવાહિનીને જોડી દો તો એમાં ગર્ભધારણ રહેવાના ચાન્સ ઘણા બધા ઓછા કેમ કે પુનઃસ્થાપિત પહેલાં જેવી શુક્રવાહિની ને અંડવાહિની થશે નહીં બરાબર એકવાર કટ લાગી ગયો પછી સાંધો એ સાંધો જ રહેશે એટલે એ જે આપણે કહીએ છીએ સાંધા એ એ જગ્યાએ શુક્રકોષ અને અંડકોષના વહનમાં ખલેલ ઉત્પન્ન થાય બરાબર તો આ એક અંતિમ પદ્ધતિ છે અને સો ટકા રિઝલ્ટ આપે છે ગર્ભધારણ અટકાવવામાં પરંતુ આનો નિયમ એ છે કે તમને ફાઇનલી હવે ભવિષ્યમાં ક્યારેય સંતતી ન જોતી હોય તો જ આ પદ્ધતિ અનુસરવાય તો જ આ પદ્ધતિ કરાય બરાબર સ્ત્રી નસબંધી અને પુરુષ ન સંબંધી બરાબર બાકી જો સંતતીની તમને ભવિષ્યમાં પણ ઈચ્છા હોય પાંચ કે દસ વર્ષ બાદ તો આ પદ્ધતિ તમારો ઉપયોગ કરાય નહીં કેમ કે આ પદ્ધતિ એકવાર ઉપયોગ કર્યા બાદ તમે પાછું હતું ને એવું એવી શુક્રવાહિની કે અંડવાહિની કરવા જાશો તો એમાં ગર્ભધારણના ચાન્સ રે ઘટી જશે કેમકે પુનઃસ્થાપિતતા પહેલાં જેવી જે અંડવાહિની ને શુક્રવાહિની જોડાયેલી રચના હતી એવી રચના થશે નહીં બરાબર તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં બસ આપણે આટલું જ જોવાનું હતું બરાબર કે સ્ત્રી અને પુરુષમાં જે વંધ્યાયીકરણ કરવામાં આવે છે નસબંધી એના વિશેની માહિતી બરાબર નસબંધીમાં યાદ રાખજો કઈ નસ કઈ વાહિની તોડીને જોડવામાં આવે છે તોડીને એને બ્લોક કરવામાં આવે છે તો કે પુરુષમાં શુક્રવાહિની અને સ્ત્રીમાં અંડવાહિની જેમાં કાપો લગાવીને બંને બાજુના છેડાને બાંધી દેવામાં આવે બ્લોક કરી દેવામાં આવે જેથી કરીને શુક્રકોષ અથવા અંડકોષનું વહન થઈ શકતું નથી અને એ વાહિનીમાં શુક્રકોષ અને અંડકોષનું વહન ન થાય શુક્રવાહિનીમાં શુક્રકોષનું અને અંડવાહિનીમાં અંડકોષનું વહન ન થાય તો પછી ગર્ભધારણ થશે નહીં બરાબર તો આ બંને વિશે માહિતી આપણે પુરુષ નસંબંધી જેને ટોમી કહીએ અને સ્ત્રી નસંબંધી જેને ટ્યુબેક્ટોમી કહીએ એના વિશેની માહિતી આજના લેક્ચરમાં લેવાની હતી નસબંધીની વંજીકરણની આકૃતિ સાથે એ માહિતી આપણે લઈ લીધી અને આ રે વિદ્યાર્થી મિત્રો એક્ઝામમાં પૂછાય છે અને એક્ઝામમાં તમને આકૃતિવાળો પ્રશ્ન પૂછાય તો આ આકૃતિ સાથે તમારે વર્ણન કરવાનું આકૃતિ પણ તમારે ડ્રો કરવાની હોય આ આકૃતિ સ્ત્રી નસબંધીની અને આ આકૃતિ આપણે પુરુષ નસબંધીની બરાબર તો આકૃતિ સાથે નસબંધીનો પ્રશ્ન પૂછાય વનજીકરણનો ચાર માર્ક્સમાં બરાબર અથવા ફક્ત આકૃતિ આપેલી હોય તમારે એમાં લેબલ કરવાના હોય તો એ રીતના પણ પ્રશ્ન પૂછાય બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ આકૃતિ સાથે પ્રશ્ન તૈયાર કરવાનો છે બરાબર બહુ સિમ્પલ સહેલો પ્રશ્ન છે વનધીકરણ આકૃતિ યાદ રાખજો એના લેબલ યાદ રાખજો અને બે પ્રકાર જે સ્ત્રી નસબંધી પુરુષ નસબંધી આ બંને યાદ રાખજો બરાબર આજના આપણા લેક્ચરમાં જે નસબંધી વંધ્યીકરણ ચલાવ્યું એમાં તમને કાંઈ પણ ડાઉટ હોય કાંઈ પણ ક્વેરી હોય તો એની ટાઈમ મને વોટ્સઅપમાં પ્રશ્ન પૂછી શકો બરાબર હું ચોક્કસપણે એનો જવાબ આપીશ બરાબર અને આ નસબંધીનો જે વન્યીકરણનો પ્રશ્ન રહ્યો એનો વિડીયો જે દિવસે અપલોડ થાય તે દિવસે સાંજ સુધીમાં આ વંજકરણ પ્રશ્ન ત્રણ વખત લખીને મારા વોટ્સઅપ ઉપર એના ફોટોગ્રાફ્સ મોકલી આપજો બરાબર હોમવર્ક ખાસ કરજો તો જ તમને યાદ રાખવામાં સરળતા રહેશે અને ત્રણ વખત કરવાનું બરાબર જેથી કરીને તમને પ્રશ્નો રિ વ્યવસ્થિત યાદ રહી જાય અને વ્યવસ્થિત તમે રાઇટિંગ કરી શકો અને આકૃતિ પણ ત્રણ વખત જેથી કરીને આકૃતિ તમને યાદ રહી જાય બરાબર લખેલું વિદ્યાર્થી મિત્રો વધારે યાદ રહેશે વાંચવા કરતાં તો ત્રણ વખત લખીને હોમવર્ક સ્વરૂપે જે દિવસે વિડીયો અપલોડ થાય વોંધીકરણો તે દિવસે સાંજ સુધીમાં મને વોટ્સઅપ ઉપર એના ફોટોગ્રાફ્સ મોકલી આપજો બરાબર હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વધારે ડિટેલમાં જોઈ લેશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો